બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે માણસ કે પશુનું નહીં પરંતુ કારની સમાધિ અમરેલીમાં લકી કારને ધામધૂમથી વિદાય આપવામાં આવી અને સમાધિ તમે આવી જોઈ પણ નહીં હોય આ વેગનર કાર આ ખેડૂત માટે લકી હતી જૂની થતાં વેચવાના બદલે પોતાની જમીનમાં એને સમાધિ આપવામાં આવી કંકોત્રી લખી મહેમાનોને ચડાવ્યા ડીજેના નાદ સાથે ગામમાં સામાયું પણ કર્યું કારને વિદાય આપતા પહેલા એને પુલોથી શણગારી અમરેલી જિલ્લાના લાઠીના પાડરસિંગા ગામના ખેડૂત સંજયભાઈ આ કારને સમાધિ આપી અમરેલીમાં કારનો આ કેવો લવ તમે જુઓ યુવાનનું કારથી જીવન બદલાઈ ગયું હવે ભારે હૈયે એ કારને જળ સમાધિ આપી અમરેલી જિલ્લાના લાઠીના પાડરસિંગા ગામના યુવાને કાલ પ્રત્યેનો અનોખો પ્રેમ છે કાળની કાયમી યાદ માટે સમાધિ આપવામાં આવી ગઈ કાલે આ સમાધિ આપવામાં આવી હતી જીવિત હોય કે નિર્જીવ દરેક વસ્તુઓ સાથે લોકોને લાગણી જોડાયેલી હોય છે અનેક લોકોને અમુક વસ્તુ એ ખૂબ જ પ્રેમ હોય છે પ્રિય હોય છે આ વસ્તુઓ સાથે લોકોને ભારે લગાવ હોય છે તેને છોડી શકતા નથી પ્રાણી સાથેના પ્રેમના અનેક કિસ્સા જોયા હોય છે તેમજ વાહન સાથે પણ કેટલાક લોકો એવા પ્રેમ કરતા હોય છે આ વાહન લોકો વેચતા નથી પોતાની પાસે રાખતા હોય છે પરંતુ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડોસિંગા ગામના યુવાનનો કાર સાથેનો જબરો પ્રેમ છે યુવાન પોતાની કારને ભારે હૈયા જળ સમાધિ આપી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડોસિંગા ગામના યુવક સંજયભાઈ કાળુભાઈ પોલરાએ બે હજાર છ માં કાર ખરીદી હતી અને કારની યાદ તાજી રાખવા માટે કારને સમાધિ આપવામાં આવી કારને જળ સમાધિ આપનાર સંજયભાઈ જણાવ્યું છું કે અમારા પરિવાર સાથે બે હજાર છથી થી આ કાર જોડાયેલી છે પરિવારના સારા અને નરસા દરેક પ્રસંગમાં સાથે રહી છે આ કાર લીધા બાદ અમારી પ્રગતિ થઈ છે માન અને પ્રતિષ્ઠામાં વધારો થયો છે આ કાર અમારું હૃદય છે અમારી લાગણી છે સાત નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અમારી વાડીમાં કારને સમાધિ આપી છે બીજા માટે આ કાર છે પરંતુ અમારા માટે એ જીવ છે આ આશ્ચર્યજનક રીતે આ કારની સમાધિમાં પૂજી વિધા પૂજા વિધિ કરવામાં આવી હતી સંતો મહંતોના સામા કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ ગાડીને સમાધિ સ્થળ પર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સાંજના સમયે ભોજન પણ પીરસવામાં આવ્યું હતું કરવામાં આવ્યું હતું ભોજન હતું રાત્રિના સમયે કારની યાદમાં ભજન સંતવાણીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભજન સંતવાણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા તેમાં સમાધિ સમયે સાધુ સંતોની પધરામણી થઈ હતી સમાધિ સ્થળ ઉપર એક વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું